गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे द्रावणों चेप्टर ना गया लेक्चर नी अंदर आपणे घणा बधा दाखला सोल्व कर्या हता, बराबर। अने द्राव्यता नामनो टॉपिक आपणे पोहोंच्या हता तमारा चेप्टरमांथी, जे टॉपिक तमारा सिलेबसमांथी काढी नाखवामां आव्यो छे, बराबर। एटले के आपणे द्राव्यता नामनो टॉपिक भणवानो नथी, आ ટોપિક સિલેબસમાંથી કાઢી નાખ્યો છે। હવે દ્રાવ્યતા શું છે તમને ખબર જ છે, બરાબર। ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘણા વધારે ઓગળે, ઘણા ઓછા ઓગળે, ધ્રુવીય ધ્રુવ્યમાં ઓગળે, અધ્રુવીય અધ્રુવ્યમાં ઓગળે, એ તો આપણે જાણીએ જ છીએ। એટલે આ ટોપિક કાઢી નાખ્યો છે આખો, બરાબર। ચાલો, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, અહીંયા તમને ખબર હોય તો હેનરીનો નિયમ આવે છે, જે આપણે સાતમા ચેપ્ટરમાં જોયું હતું, અગિયારમાં, બરાબર। આ સૂત્ર યાદ રાખજો, આંશિક દબાણ બરાબર કે એચ એક્સ, એક્સ મોલન્સ છે, બરાબર। પી આંશિક દબાણ છે, કે એચ હેનરીનો અચળાંક, એના ઉપરથી દાખલા આવશે, જોવો જોઈએ અહીંયા। આ દાખલો સિમ્પલ અને સરળ દાખલો છે, જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો એક લીટર પાણીમાં કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ ઓગળશે। જો એનું આંશિક દબાણ પી આપી દીધું, બરાબર, હેનરીનો અચળાંક આપી દીધો, તો મોલન્સ મળી જાય એના ઉપરથી। આપણે હમણાં જ જોયું સૂત્ર પી, અહીંયા સૂત્ર લખી દઉં છું, આંશિક દબાણ બરાબર હેનરીનો અચળાંક ગુણ્યા મોલ અંશ, બરાબર। તો જુઓ, આ સૂત્રમાં આપણી પાસે પીની કિંમત છે અને કેએચની છે, તો એના ઉપરથી મોલન્સ મળી ગયા આપણને 1.29 × 10⁻⁵, બરાબર। હવે અહીંયા એક વસ્તુ આપણે ધારવી પડે કે એક લીટર પાણીમાં પાણીના મોલ કેટલા થાય, એક લીટર એટલે પાણીની ઘનતા 293 કેલ્વિન તાપમાને એક હોય, બરાબર। એટલે એક લીટર એટલે એક કિલો પાણી થયું, એક કિલો પાણી એટલે 1000 ગ્રામ, 1000 ભાગ્યા 18 કરો એટલે 55.5 મોલ પાણી છે ટોટલ, બરાબર। હવે નાઇટ્રોજનના મોલ ગોતવાના રહ્યા તો મોલન્સ આપણને ખબર છે 1.29 × 10⁻⁵, અને એન ગોતવાનું છે, અત્યંત નાનું હોવાથી આપણે નીચે એનને અવગણી નાખીએ તો આપણને 55.5 મળે, તો 55.5 અહીંયા ઉપર ગુણાવી દો એટલે તમને નાઇટ્રોજનના મોલ મળી ગયા। મિલીમોલ ગોતવાનું કીધું તો ભાંગ્યા ગુણ્યા 1000 કરી નાખો તો મિલીમોલ થઈ જાય, એટલે 0.1716 મિલીમોલ આવે। એક જ સૂત્ર, પી બરાબર કેએચ ગુણ્યા એક્સ મોલ અંશ, બરાબર। પણ આ દાખલો સિલેબસમાં નથી એટલે મેં તમને ખાલી સમજાવી દીધો છે, કદાચ પૂછાય તો, બરાબર। પછી હેનરીના નિયમના ઉપયોગો સિલેબસમાંથી નીકળી ગયો, નિયમ આખો, બરાબર, એના ઉપર તાપમાનની અસર નીકળી ગયું। પછી જો લખાણ સંબંધિત પ્રશ્નમાં એવી જ વસ્તુ છે, H2S એક ઝેરી વાયુ છે, તેનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણમાં કરવામાં આવે છે। જો H2S ની પાણીમાં દ્રાવ્યતા આપી દીધી 0.195 મોલ, મોલાલિટી આપી છે તમને, મોલાલિટી એટલે, તો મોલાલિટી ઉપરથી મોલ ગોતવાના, આનો મતલબ એવો થાય 1000 ગ્રામ પાણીમાં 0.195 મોલ H2S ઓગળે છે, એટલે H2S ના મોલ આવી ગયા, અને 1000 ગ્રામ પાણી એટલે કે 55.5 મોલ પાણી થયું, બરાબર। 55.5 અને વત્તા આ, એના ઉપરથી તમને મોલન્સ મળી જશે, મોલન્સ મળી જાય, દ્રાવ્યતા આપી દીધી છે તો એના ઉપરથી તમને હેનરીનો અચળાંક મળી જાય। પણ અહીંયા તમને એક વસ્તુ નથી આપી, H2S નું આંશિક દબાણ જોઈ આપ્યું હોય તો તમે હેનરીનો અચળાંક ગણી શકો, એના વગર તો ગણી શકાય નહીં, કેમ કે કુલ દબાણ નથી આપ્યું, ક્લિયર। એટલે આ પ્રશ્નમાં એક વસ્તુ ઘટે છે અને એ વસ્તુ કઈ છે, આંશિક દબાણ, એના વગર તો થાય નહીં દાખલો। જુઓ, નીચે આંશિક દબાણ પાસ્કલમાં આપ્યું છે, 12માં બદલાવો, ભાંગ્યા 5 કરો 10⁵, તો અહીંયા 1.67 × 10³ એટલે 167 bar દબાણ છે, બરાબર। આ હેનરીનો અચળાંક આપી દીધો, પાસ્કલમાં છે ને, 12માં બદલાવી નાખજો, ચાલો। પછી આંશિક દબાણ આપી દીધું છે,
કદ આપી દીધું, તો આના ઉપરથી સીઓ ટુનો જથ્થો ગણવાનો છે. આ બધા હેનરીના નિયમ પી બરાબર કે એચ ગુણ્યા એક્સ ઉપરથી થતા દાખલા છે, પણ એ સિલેબસમાંથી કાઢી નાખ્યું છે એટલે આપણે એમાં ક્યાંય વધારે માથું મારતા નથી. ધારો તો તમે કરી શકો છો, ખરેખર આ બે દાખલા મોસ્ટ આઈએમપી હતા એક્ઝામ માટે, પણ સિલેબસમાંથી જ કાઢી નાખ્યા છે તો હવે આમાં માથા મારવાની જરૂર નથી. ત્યાર પછીનો આપણો ટોપિક છે જે સિલેબસમાં ઇન્ક્લુડેડ છે, આપણે ભણવાનો છે, એ ટોપિક છે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ. પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ, જો આ ટોપિક મોસ્ટ આઈએમપી છે, આમાંથી પ્રશ્નો પૂછાશે. કેવી રીતે? ચાલો જોઈએ. પ્રવાહી દ્રાવણો જ્યારે દ્રાવક પ્રવાહી હોય ત્યારે રચાય છે. હવે દ્રાવ્ય છે એ વાયુ પ્રવાહી કે ઘન હોઈ શકે, એ તો ખબર જ છે આપણને, બરાબર. અને એની આપણે આગળ દ્રાવણના પ્રકારમાં એની ચર્ચાએ કહી દીધી. ચાલો હવે આપણી પાસે દ્રાવણો જે છે એ દ્રાવણોમાં કાં તો દ્રાવ્ય બાષ્પશીલ હોય અને કાં તો દ્રાવ્ય અને દ્રાવક બેય બાષ્પશીલ હોય, બરાબર. જો પ્રવાહીમાં દ્રાવક સામાન્ય રીતે બાષ્પશીલ હોય છે, દ્રાવ્ય બાષ્પશીલ હોય પણ શકે ને ન પણ હોય, અને આપણે દ્વિઅંગી જ લેવાના છે, તો આપણે પ્રવાહીમાં પ્રવાહીનું દ્રાવણ લેશું અને પ્રવાહીમાં ઘનના દ્રાવણની ચર્ચા કરીશું, કેમ કે પ્રવાહીમાં વાયુનું દ્રાવણ તો હેનરીના નિયમમાં એ લોકોએ કાઢી નાખ્યું સિલેબસમાંથી. ચલો સૌથી પહેલા પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ. આપણે બે બાષ્પશીલ પ્રવાહીના દ્વિઅંગી દ્રાવણને ધ્યાનમાં લઈએ. જો દ્રાવ્ય છે એ બાષ્પશીલ છે અને દ્રાવક પણ બાષ્પશીલ છે. બાષ્પશીલ એટલે કે એ વરાળ સ્વરૂપમાં બદલી શકે છે, બરાબર. અને બે ઘટકોને ઘટક એક અને ઘટક બે કહી દઈએ. જો હવે ધ્યાન આપજો ખાસ, જો બંધ પાત્રમાં બંને ઘટકોને લઈએ તો બંને ઘટકો બાષ્પીભવન પામે છે અને સંજોગો વસાત બાષ્પ કલા અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન થશે. તમારો દ્રાવ્ય બાષ્પીભવન પામશે અને દ્રાવક બાષ્પીભવન પામશે, અને બેયના વાયુ સ્વરૂપે હશે અને પ્રવાહી સ્વરૂપે હશે, અને બેય વચ્ચે સંતુલન થશે. હવે ધારો કે કુલ બાષ્પ દબાણ પી ટોટલ છે, બેયનું થઈને ટોટલ દબાણ પી ટોટલ, બરાબર. ઘટક એકનું બાષ્પ દબાણ પી વન અને ઘટક બેનું બાષ્પ દબાણ છે પી ટુ, એ બેના આંશિક દબાણ થયા. અને બેનો સરવાળો કરો, પી વન વત્તા પી ટુ એટલે પી ટોટલ. આ બંને આંશિક બાષ્પ દબાણ ઘટક એક અને ઘટક બેના મોલન્સ એક્સ વન અને એક્સ ટુ સાથે સંબંધિત હોય. હવે ડિટેલમાં રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે આનું સૂત્ર આપ્યું. ડિટેલમાં રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે આનું સૂત્ર આપ્યું. મેં તમને હેનરીનો નિયમ અત્યારે શું કરવા સમજાવ્યો થોડો ઘણો, કારણ કે આનો ઉપયોગ આપણે રાઉલ્ટના નિયમમાં કરવાનો થશે. કેમ કે તમે જોવો અહીંયા તો તમારું આંશિક દબાણ મોલન્સ સાથે સંકળાયેલું છે, સમજાણું. તો ઘટક એકનું આંશિક દબાણ લખું તો એ ઘટક એકના મોલન્સ સાથે જોડાયેલું હોય, અને જો ઘટક બેનું આંશિક દબાણ લખું તો એ ઘટક બેના મોલન્સ સાથે જોડાયેલું હોય, સમજાણું. ચાલો, ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી ફ્રેન્કોઇસ માર્ટે રાઉલ્ટ આ ભાઈનું નામ છે, એમણે આ બંને વચ્ચેનો જથ્થાત્મક સંબંધ આપ્યો એટલે કે સૂત્ર આપ્યું. આ સંબંધને રાઉલ્ટનો નિયમ કહે છે. કેના માટે રાઉલ્ટનો નિયમ આપ્યો? બંને બાષ્પશીલ હોય ત્યારે. જોવો જોઈએ, બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે નિયમ છે. શું નિયમ છે? તો ભાઈ, દ્રાવણના દરેક ઘટકનું આંશિક દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલન્સના સમપ્રમાણમાં હોય, આ હેનરીનો નિયમ છે. ચાલો, એટલે કે પી વન ચલે છે એક્સ વન, તો ચલ રૂપકતા કાઢો તો ત્યાં તમારે શું મૂકવું પડશે? ત્યાં તમારે અચળાંક મૂકવો પડે, તો પી વન બરાબર પી વન નોટ એક્સ વન કરી નાખ્યું. પી વન નોટ શું થઈ ગયું? તો એ શુદ્ધ ઘટક એકનું બાષ્પ દબાણ, તમે એને હેનરીનો અચળાંક પણ કહી શકો. એવી જ રીતે ઘટક બે માટે થશે પી ટુ બરાબર પી ટુ નોટ એક્સ ટુ, એટલે કે શુદ્ધ ઘટક બેનું બાષ્પ દબાણ. હાલો, હવે આ બેનો ઉપયોગ કરીને આપણે સૂત્ર બનાવવાનું છે. આ બંનેનો ઉપયોગ કરીને
आपणे सूत्र बनावानुं छे। जो नीचे सूत्रनी तारवणी आपेली छे छे अहींया बराबर। चलो तो हवे आना उपरथी हुं तमने सूत्र बनावी दऊं छुं, ध्यान आपजो। चलो आपणी पासे पहेलुं सूत्र शुं आव्युं, आनो ज उपयोग कर्यो छो। चलो आना उपरथी पहेलुं सूत्र आवे छे P1 बराबर KH ની જગ્યાએ હવે P1 નોટ આવી જશે। અરે ભગવાન, પેઇન્ટ ભાઈ બંધ થઈ ગયું ઓટોમેટિકલી, કંઈક વાંધો પડ્યો ને એટલે આપણે ફરીથી ચાલુ કર્યું। ચાલો તો આપણું પહેલું સૂત્ર બનશે P1 बराबर P1 नोट गुणिया X1 अने बीजू सूत्र आपणू बनशे P2 बराबर P2 नोट गुणिया X2। चलो आ बे सूत्र आपणी पासे आव्या। हवे आपणी पासे बीजा बे सूत्र छे। एक सूत्र छे पी टोटल बराबर P1 વત્તા P2, આ તો તમને ખબર જ છે P1 વત્તા P2। હવે મોલ અંશની વાત કરીએ તો આ બેનો સરવાળો કેટલો થાય? ચાલો X1, આ બીજું સૂત્ર હો, X1 વત્તા X2 બેનો સરવાળો તો એક જ થાય, તો હું અહીંયાથી બે રીતે કામ કરી શકું ને। X1 બરાબર શું થાય? 1 માઇનસ X2 અને X2 બરાબર શું થાય? એટલે હું બે અલગ અલગ સૂત્ર બનાવીશ, જોજો ધ્યાનથી। X2 બરાબર થશે 1 માઇનસ X1, ક્લિયર? ચાલો આ બે સૂત્રને અહીંયા મૂકો, માટે હું પી ટોટલ આખું નહીં લખું, PT લખું છું બરાબર। પી ટોટલ બરાબર કૌંસમાં P1 નોટ ગુણ્યા X1 વત્તા P2 નોટ ગુણ્યા X2। અમે આ બેની કિંમત અહીંયા મૂકી, સમજાણું? હવે જે મેં બે સૂત્ર અહીંયા લખેલા છે એના વારાફરતી બે પ્રકાર લઉં। પહેલાં હું પહેલું સૂત્ર લઉં છું, X1 ની જગ્યાએ 1 માઇનસ X2 મૂકી દઉં છું। X1 ની જગ્યાએ 1 માઇનસ X2 મૂકીશ એટલે PT બરાબર પી ટોટલ બરાબર P1 નોટ ગુણ્યા 1 માઇનસ X2 વત્તા P2 નોટ ગુણ્યા X2 બરાબર। ચાલો હવે આ P1 નોટને અંદર ગુણાવી દો તો પી ટોટલ બરાબર, અહીંયા કાઉન્ટ્સ રાખું છું, P1 નોટ માઇનસ P1 નોટ ગુણ્યા X2 બરાબર અને વત્તા P2 નોટ ગુણ્યા X2। ચાલો હવે અહીંયાથી X2 કોમન કાઢી લ્યો તો આપણી પાસે સૂત્ર શું આવ્યું? પી ટોટલ બરાબર P1 નોટ, આ માઇનસ એટલે આ બાજુ આવી જાય, વત્તા X2 કોમન કાઢી લીધું તો કાઉન્ટ્સમાં શું વધે છે? P2 નોટ માઇનસ P1 નોટ। આ મારું પહેલું સૂત્ર મેં X2ના સંદર્ભમાં બનાવ્યું બરાબર। ચલો હવે હું બીજું સૂત્ર વાપરીશ, જોજો અહીંયાથી હું બીજું સૂત્ર વાપરું છું હવે, એટલે X2ની કિંમત હું મૂકું છું। ચાલો તો હવે અહીંયા સૂત્ર બનાવીએ તો પી ટોટલ બરાબર, ઓલું હતું એમને જ રાખું, એટલે કે P1 નોટ ગુણ્યા X1 પાછળ બદલાવો, અહીંયા શું થઈ જશે? તો અહીંયા થશે, કાઉન્ટ્સની જરૂર નથી, P2 નોટ
गुणिया वन माइनस एक्स वन। શું કર્યું મેં? હવે x2 ની કિંમત બદલાવી, પેલા અહીંયા x1 ની બદલાવી હતી, હવે અહીંયા x2 ની બદલાવી। ચાલો જોઈ, હવે આનું સાદુરૂપ આપો તો p ટોટલ બરાબર p1 નોટ ગુણ્યા x1 વત્તા આ p2 નોટ ને અંદર ગુણાવી દો p2 નોટ માઈનસ p2 નોટ गुणिया एक्स वन। चलो हम एक्स वन एक्स वन पहला ने छेला स्टेप में कॉमन काढ़ी लियो तो हम अपनी पास पी टोटल सूत्र शू आयु तो हम एवं आए पी टू नोट वत्ता एक्स वन काउंस में पी वन नोट माइनस पी टू नोट। पहला अने छेला स्टेप में थी मैं एक्स वन ने सामान्य काढ़ी लीधा तो वच्चे माइनस नी निशानी वधे एटले पी वन नोट माइनस पी टू नोट बराबर। तो मारी पासे बे अलग अलग सूत्र आवे छे, दाखला में तमने आपेली माहितीना आधारे तमारे आगळ वधवानुं बराबर। जो तमने बीजा पदार्थना मोलन्स आपी दीधा होय अथवा तो बीजा पदार्थना मोलन्स गणी शकाता होय तो आ सूत्र वापरवानुं, अने जो पेला घटकना मोलन्स गणी शकाता होय के आ पेला होय तो बीजू सूत्र मूकवानुं बराबर। चलो हवे तमारी बुकनी अंदर तमे चेक करशो तो तमने एक ज सूत्र आपेलू छे, जुओ जो आ पेलू सूत्र ज आपेलू छे, आजे आपणे अहींया लख्युं ए आ एक सूत्र ज तमारी टेक्स्ट बुक में छे, आ नथी एटले आ लखी नाखजो। आ बे सूत्र अलग अलग रीते बनी शके बराबर छे, जुओ अहींया। चलो हवे आ समीकरण ऊपरथी आपणे केटली वस्तु कही सकीए तो पेली वस्तु द्रावणनुं कुल बाष्प दबाण गमे ते एक घटकना मोलन्स साथे संबंधित छे, बेमांथी कोई एकना मोलन्स साथे संबंधित छे, जोवो जोई एनुं कुल दबाण का तो ई एक्स टू साथे संबंधित थे का तो एक्स वन साथे बराबर। तमे धारो तो बेमांथी कोई एक साथे संबंधित करी शको छो, मैं तमने बे सूत्र आप्या बराबर। बीजी वस्तु कुल बाष्प दबाण घटक बे ना मोलन्स साथे रेखीय रीते चलित थाय छे, तो एवी रीते घटक एक ना मोलन्स साथे रेखीय रीते चलित थाशे। हलो ग्राफ जोजो व्यवस्थित। चलो आ पी वन नोट छे एटले के घटक एक नू शुद्ध स्वरूपे बाष्प दबाण, अने आ पी टू नोट छे एटले के घटक બે નું શુદ્ધ સ્વરૂપે બાષ્પ દબાણ। આ શુદ્ધ સ્વરૂપે બાષ્પ દબાણ છે શું? પેલા તો એકદમ સિમ્પલ ને સાદી વસ્તુ જોવો જોઈ, અહીંયા એક્સ ટુ ના મોલન્સ ઝીરો થઈ ગયા એટલે કે સોએ સો ટકા પેલો ઘટક જ છે, સોએ સો ટકા પેલો ઘટક હોય ત્યારે કેટલું બાષ્પ દબાણ હશે? તો એ હશે પી વન નોટ, અને સોએ સો ટકા ઘટક ટુ હશે ત્યારે કેટલું બાષ્પ દબાણ હશે? તો એ પી ટુ નોટ। ટૂંકમાં શુદ્ધ સ્વરૂપ, બેને મિક્સ ન કર્યા ત્યારનું બાષ્પ દબાણ, સમજાણું? ધારો કે તમે ઇથેનોલ ને પાણી લીધું તો ઇથેનોલ ઘટક વન પાણી ઘટક ટુ, તો એકલા ઇથેનોલનું બાષ્પ દબાણ તો એ પી વન નોટ, અને એકલા પાણીનું બાષ્પ દબાણ તો એ પી ટુ નોટ બરાબર। ક્લિયર? ચાલો હવે તમે જેમ જમણી તરફ જાશો એમ ઘટક એકનો મોલન્સ ઘટતો જશે, અને જેમ ડાબી બાજુ આવશો એમ ઘટક બેના મોલન્સ ઘટતા જશે બરાબર। એટલે પી ટોટલ ઘટક એકથી ઘટક બેની વચ્ચેનું કંઈક દબાણ હશે ને, ઘટક એકથી ઘટક બે વચ્ચેનું કંઈક દબાણ હશે બરાબર। એટલે આ રેખીય લીટી જે દોરેલી છે એ રેખીય રીતે જ એમાં ફેરફાર આવે બરાબર, સમજાઈ ગયું? ચાલો હવે ઘટક એકનું બાષ્પ દબાણ જેમ વધતું જશે ઘટક બે એમ ઘટતું જશે, એટલે જો જેમ તમે જમણી તરફ જાશો એમ ઘટક એકનું બાષ્પ દબાણ ઘટતું જશે, અને જેમ તમે જમણી તરફ આવશો એમ ઘટક બેનું બાષ્પ દબાણ ઝીરોથી વધતું જશે। હાલો અહીંયા તો શુદ્ધ ઇથેનોલ જ છે ઉદાહરણ તરીકે, તો અહીંયા પાણી ઝીરો હશે, તો ઝીરો એટલે પાણીનું દબાણ એ ઝીરો, જેમ જેમ પાણી ઉમેરતા જશો એમ દબાણ એનું વધતું જશે વધતું જશે, છેલ્લે સોએ સો ટકા પાણી થઈ જાય તો મેક્સિમમ દબાણ।
એવી રીતે અહીંયા મેક્સિમમ ઇથેનોલ છે, જેમ પાણી ઉમેરતા જશો એમ ઇથેનોલનું દબાણ ઘટતું જશે ઘટતું જશે, કેમ કે ઇથેનોલના મોલન્સ ઘટતા જશે. છેલ્લે શુદ્ધ પાણી તો ઇથેનોલ ઝીરો, તો ઇથેનોલનું દબાણ ઝીરો એટલે પી વન ઝીરો. ગ્રાફ સમજાઈ ગયો આખો તમને બરાબર? એટલે તમને એવું કીધું છે કે કુલ બાષ્પ દબાણ ઘટક બેના મોલન્સ સાથે રેખીય રીતે ચલિત થાય છે. તમે એમય કહી શકો ને ઘટક એકના મોલન સાથે એ રેખીય રીતે ચલિત થાય છે. જોવો આવી ગયું. ચાલો હવે શુદ્ધ ઘટક એક અને બેના બાષ્પ દબાણ પર આધારિત દ્રાવણ પર કુલ બાષ્પ દબાણ ઘટક એકના મોલન્સના વધારા પ્રમાણે ઘટે છે કે વધે છે? જેમ ઘટક એકના મોલન્સ વધતા જશે એમ કુલ દબાણ ઘટતું જશે. જોવો જોઈએ, આ જેમ વધતું જાય એમ ઉપરથી નીચે તરફ આવતું જાય, એટલે કુલ દબાણ ઓછું થતું જાય અથવા તો વધતું જાય બરાબર. ચાલો દ્રાવણ માટે પી વન અને પી ટુ નો મોલન્સ એક્સ વન અને એક્સ ટુ છે. ચાલો હવે તમને અહીંયા આખો ગ્રાફ સમજાવેલો છે બરાબર. જો એકદમ સિમ્પલ એનો રસ્તો છે, પી વન અને પી ટુ ના મોલન્સ છે એક્સ વન અને એક્સ ટુ બરાબર. એની વિરુદ્ધનો એનો ગ્રાફ દોરેલો છે, તમે એને ક્લિયરલી જોઈ શકો છો અહીંયા બરાબર. જો એક્સ વન અને એક્સ ટુ નું મૂલ્ય એકમ હોય ત્યારે અનુક્રમે પી વન નોટ અને પી ટુ નોટ બિંદુમાંથી રેખાઓ પસાર થાય છે. એકમ એટલે કે એક્સ વન ની કિંમત એક હોય એનો મતલબ કે એક્સ ટુ ના ઝીરો મોલ છે, એટલે શુદ્ધ સ્વરૂપ થયું આનું, એટલે શુદ્ધ સ્વરૂપે એનું બાષ્પ દબાણ પી વન નોટ થશે. જ્યારે અહીંયા તમે જોશો તો એક્સ ટુ એક છે એકમ, એટલે કે એક્સ વન ના ઝીરો મોલન્સ થઈ ગયા. ઝીરો મોલન્સ એટલે એ શુદ્ધ સ્વરૂપે થઈ ગયું પી ટુ નોટનું દબાણ બરાબર. અનુક્રમે આપણને પી વન નોટ અને પી ટુ નોટમાંથી પસાર થતી રેખાઓ જોવા મળે છે, છે આપેલી રેખાના બીજી રેખા. એ જ પ્રમાણે પી ટોટલ વિરુદ્ધ એક્સ ટુનો, અહીંયા ઘણા બધા આલેખ ભેગા કર્યા છે, નો આલેખ પણ રેખીય જ છે. આ રેખીય આલેખ છે. પી ટોટલનું નિમ્નતલ મૂલ્ય કેટલું થાય તો પી વન નોટ જેટલું, અને મહત્તમ મૂલ્ય થાય પી ટુ નોટ જેટલું. અહીંયા શું ધારવાનું છે તો ઘટક એક છે એ ઘટક બે કરતાં ઓછો બાષ્પશીલ છે, મતલબ કે પી વન નોટ છે પી ટુ નોટ કરતાં ઓછું બાષ્પશીલ છે, એટલે પી વન નોટ ઓછું છે. જો ઊંધું હોય તો ગ્રાફ આખો આમ થઈ જશે. સમજાણું? દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલાનું સંગઠન ઘટકોના આંશિક દબાણથી નક્કી થાય છે. હાલો હમણાં એના વિશે વાત કરીએ આપણે. અહીંયા જુઓ, અચળ તાપમાને આદર્શ દ્રાવણના બાષ્પ દબાણ અને મોલન્સનો આ આલેખ છે, જેમાં તૂટક રેખા એક અને તૂટક રેખા બે એ આંશિક દબાણ દર્શાવે છે. કોનું? પી વન અને પી ટુ નું, જે એક્સ વન અને એક્સ ટુ ના સમપ્રમાણમાં છે. તમે જેમ આમ જાઓ છો એમ એક્સ વન ઘટતું જાય છે એટલે દબાણ ઘટતું જાય છે, અને આમ જાઓ છો એમ એક્સ ટુ વધતું જાય છે એટલે પી ટુ નું દબાણ વધતું જાય છે. અને કુલ બાષ્પ દબાણ એ ત્રીજી રેખા વડે બતાવેલું છે. ચાલો હવે અહીંયા જુઓ, દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલાનું સંગઠન એટલે કે મિશ્રણ ઘટકોના આંશિક દબાણથી નક્કી થાય છે. એક એક ઘટકના આંશિક દબાણથી નક્કી થાય. જો વાય વન અને વાય ટુ એ ઘટક એક અને બે ના બાષ્પ કલાના મોલન્સ છે, બાષ્પ કલાના મોલન્સ એટલે કે તમારો ફોર એક્ઝામ્પલ તમે ઇથેનોલ ને પાણીનું મિશ્રણ લીધું છે, તો ઇથેનોલમાં જે ઇથેનોલ વાયુ સ્વરૂપે બની ગયો છે એ વાયુ સ્વરૂપના ઇથેનોલના મોલન્સ, ઓલા એક્સ તો કુલ થઈ ગયા, આપણે કુલ નહીં ખાલી વાયુમય મોલન્સ જોઈ છે, તો એના માટે મેં વાય સંજ્ઞા આપી. તો એના માટે તો તમને ખબર છે સૂત્ર, મોલન્સ ગુણ્યા આંશિક દબાણ, અલા કુલ દબાણ. તો પી વન માટે સૂત્ર શું થાય? તો વાયુમય મોલન્સ ગુણ્યા કુલ દબાણ. એવી રીતે પી ટુ બરાબર પી ટુ ના વાયુમય મોલન્સ ગુણ્યા કુલ દબાણ. આ દાખલામાં તમને પૂછ્યું હોય કે વાયુમય મોલન્સ ગણો ત્યારે આ વાપરવાનું, બાકી એક્સ વન એક્સ ટુ થી જ કામ કરવાનું થશે. એટલે સામાન્ય રીતે તમે શું કહી શકો? તો ભાઈ પી આઈ બરાબર વાય આઈ પી ટોટલ. હાલો દાખલો ગણીએ એટલે તમને વધારે ક્લિયર થાય બરાબર. ચાલો જોવો જોઈ, અહીંયાથી પહેલાં તો હું રકમ આખી કોપી કરી લઉં છું, થશે તો નહીં ભલે રે, હાલો જરૂરી ડિટેલ જ લખશું.
298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન લીધું છે. ચાલો ક્લોરોફોર્મને હું 1 કહી દઉં છું અને ડાયક્લોરોમિથેનને હું 2 કહી દઉં છું. હાલો દાખલા નંબર છે 5 બરાબર. ચાલો ના બાષ્પ દબાણ આપેલા છે. ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ છે 200 mmHg. ચાલો P1 આપેલું છે 200 mmHg બરાબર ક્લોરોફોર્મ માટે, અને એવી રીતે ડાયક્લોરોમિથેન માટે 415 mmHg. P2 આપેલું છે 415 mmHg. હવે આ P1 નોટ છે કે ઓરિજિનલ છે જોવો જોઈએ. ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના બાષ્પ દબાણ આપી દીધા, એટલે કે તમને અહીંયા જે બાષ્પ દબાણ આપેલા છે એની મૂળ કિંમત તમને આપેલી છે, એટલે કે આ તમને શુદ્ધ સ્વરૂપની કિંમતો આપેલી છે. સમજાણું? આ શુદ્ધ સ્વરૂપની કિંમત છે. ચાલો હવે શું ગોતવાનું છે, તો આપણને જુઓ CHCl3નું દળ આપી દીધું 25.5 ગ્રામ, અને ડાયક્લોરોમિથેનનું દળ આપી દીધું 40 ગ્રામ. અને તમને એવું કીધું છે કે આને મિશ્ર કરીને બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ, એટલે પી ટોટલ ગોતવાનું છે, અને દરેક ઘટકના બાષ્પકલાના મોલન્સ એ બીજો ભાગ છે. ચાલો સૌથી પહેલાં બેનું દળ, તો દળ હું અત્યારે સરવાળો નથી કરતો, સરવાળો તમારે કરી લેવાનો છે. જુઓ અહીંયા આપેલો છે 85 ગ્રામ ડાયક્લોરોમિથેનનું થાય છે અને 119.5 ક્લોરોફોર્મનું થાય છે, તો બેના મોલન્સ ગોતી લઈએ બરાબર. ચાલો સૌથી પહેલાં આપણે મોલ 1 ગોતીએ, N1 બરાબર, એટલે કે ક્લોરોફોર્મના મોલ. તો ક્લોરોફોર્મનું દળ આપેલું છે 25.5. ચાલો 25.5 ભાંગ્યા એનો અણુભાર 119.5 બરાબર. ચાલો એના મોલ ગોતો જોઈએ, તો 25.5 ભાંગ્યા 119.5 એટલે એના મોલ આવે છે, 0.213 બરાબર. જોવો જોઈએ છે એવી રીતે ડાયક્લોરોમિથેનના મોલન્સ ગોતી લ્યો. એ 40 ગ્રામ આપ્યું છે અને એનું દળ કેટલું છે આપણે હમણાં જોયું, 85 ગ્રામ, તો 40 ભાંગ્યા 85. ચાલો અથવા તો એકમાંથી માઇનસ કરો તોય મળી જાય, એનો જવાબ આવે છે. ચાલો 40 ભાંગ્યા 85 0.47 છે. ચાલો 0.47, ચાલો બેના મોલ મળી ગયા. હવે કુલ મોલ એન ટોટલ, તો 0.47 વત્તા 0.213 એનો જવાબ આવશે કુલ મોલ 0.683. જોવો જોઈએ કુલ મોલ આપી દીધા તમને છે 0.683. હવે બેના મોલન્સ ગણી લ્યો. ચાલો સૌથી પહેલાં X1 ગોતીએ આપણે, એટલે કે ક્લોરોફોર્મના મોલન્સ, તો 0.273 ભાંગ્યા કુલ મોલ 0.683 એટલે એનો જવાબ આવે છે 0.312 છે. ચાલો હવે આને એકમાંથી માઇનસ કરો અથવા તો ઉપરથી ગણી લ્યો તોય હાલે, તો એ તમને કેના મોલન્સ મળી જશે X2ના. ચાલો જોઈ, એનો જવાબ આવશે 0.688. ચાલો બેના મોલન્સ મળી ગયા તમને, હવે તમારી પાસે કુલ દબાણનું સૂત્ર છે ને. ચાલો પી ટોટલ બરાબર આપણે હમણાં જ સૂત્ર તાર્યું હતું જોવો જોઈ છે, તો P1 નોટ
P1 વત્તા X2 કાઉન્સમાં P2 નોટ માઇનસ P1 નોટ. હાલો બધી કિંમત મૂકી દો તો P ટોટલ બરાબર, હાલો P1 નોટ આપેલું છે 200 mm Hg, તો 200 વત્તા 0.688 કાઉન્સમાં. ચાલો P2 નોટ કેટલું આપેલું છે 415, તો 415 માઇનસ 200 એટલે અહીંયા આવશે 215. ચાલો 215 × 0.688 એનો જવાબ આવશે 147.95. એટલે P ટોટલ બરાબર 200 વત્તા 147.95. ચાલો વત્તા કરો 200, એનો જવાબ આવશે 347.95 બરાબર. એટલે આપણને કુલ દબાણ મળી ગયું 347.95. જોવો જોઈ છે કુલ દબાણ મળી ગયું. હવે વાયુમય મોલ ગોતવાના છે બેયના, બરાબર. જો આનું કુલ દબાણ આપી દીધું અને એનો મોલ અંશ આપ્યો તો આપણને આંશિક દબાણ મળી ગયા બેયના. ચાલો હવે આપણું જે ઓરિજિનલ હેનરીના નિયમવાળું સૂત્ર છે ને, ત્યાંથી આંશિક દબાણ ગોતી લ્યો. તો P1 બરાબર P1 નોટ ગુણ્યા X1 માટે P1 બરાબર P1 નોટ છે 200 અને X1 નોટ હતું 0.72. ચાલો 200 × 0.72 કરો જોઈ, 200 × 0.72 એટલે આવે છે 42.6 mmHg. આ તમારું ક્લોરોફોર્મનું આંશિક દબાણ થયું બરાબર મિશ્રણમાં. એવી રીતે P2 બરાબર P2 નોટ ગુણ્યા X2. ચાલો તો P2 બરાબર 415 × 0.688. ચાલો જોઈ, તો 415 × 0.688 અહીંયા તમારું આંશિક દબાણ આવે છે 285.52 mmHg. હવે વાયુમય કલાના મોલન્સ ગણવાના છે તો એનું સૂત્ર હતું આપણી પાસે P1 બરાબર Y1 × P ટોટલ. હાલો કુલ દબાણ કેટલું આવ્યું હતું આપણું, આપણે Y1 જોઈએ છે, તો શું થશે PTના છેદમાં P1. ચાલો કરો જોઈ, PT કેટલું આવ્યું હતું આપણું હમણાં જ જોયું હતું 347.95. તો 347.95ના છેદમાં P1 કેટલું આવ્યું હમણાં 42.6 ના છેદમાં PT થશે. ચાલો 42.6 ના છેદમાં 347.95. ચાલો કરો જો હિસાબ, 42.6 ભાગ્યા 347.95 એનો જવાબ આવશે 0.122. હવે એવી જ રીતે આ ક્લોરોફોર્મનું મળ્યું, તો હવે ડાયક્લોરોમિથેનનું ગણી લ્યો. P2 બરાબર Y2 × P ટોટલ. તો Y2 બરાબર શું થશે P2 ના છેદમાં P ટોટલ. ચાલો P2 કેટલું આવ્યું હતું આપણું 285.52. ચાલો 285.52 ના છેદમાં 347.95 બરાબર. ચાલો હિસાબ કરો જોઈ, એકદમ સિમ્પલ ને સરળ, 285.52 ભાગ્યા 347.95 0.82. જોવો જોઈ જવાબ
छे 0.82 ने 0.18। क्लियर, समझाई गयु बधाने? અહીંયાથી શું સાબિત થયું? તો ભાઈ CH2Cl2 વધારે બાષ્પશીલ છે, બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ ભણીશું, બરાબર? આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.